કેનેડાની ભારત વિરોધી સરકારના વલણને લીધે બંને દેશો વચ્ચેના કથળેલા સંબંધો એકદમ નિમ્ન સ્તરે પહોંચી ગયા છે રાજકીય ફાયદા માટે જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર ખોટા આરોપ લગાવ્યા એટલે કે જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ભારત સરકાર જો કેનેડા વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિઓનો સમર્થન કરી રહ્યું છે તો તે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે કોઈ પણ લોકશાહીમાં આ સહન નહીં કરવામાં આવે આ તરફ ભારતે વળતો જવાબ આપતા કહ્યું કે આ પ્રકારનો ભારત વિરુદ્ધનો ખોટો પ્રચાર ટ્રુડો સરકારના રાજકીય એજન્ડાનો એક ભાગ છે જે ત્યાંની રાજનીતિ પર આધારિત ટ્રુડો સરકાર હિંસક કટ્ટરવાદીઓ અને આતંકીઓને એક મંચ પર ભેગા કરવા માંગે છે આવા કટ્ટરપંથીઓ ભારતના રાજકારણીઓ અને નેતાઓને પરેશાન કરે છે ધમકાવે છે અને ડરાવે છે તેમને મોતની ધમકી આપવામાં આવે છે જો કે આ પહેલા કેનેડાએ ભારતના છ રાજદ્વારીઓને દેશ છોડી જવાનો આદેશ કર્યો છે આ રાજદ્વારીઓને કથિત રીતે ભારત સરકાર પ્રેરિત હિંસાનો ભાગ હોવાનો પોલીસને પુરાવા મળ્યા હોવાનો દાવો કરીને કાર્યવાહી કરી હતી ભારતે પણ કેનેડાને જેવા સાથે તેવાનો અભિગમ અપનાવતા કેનેડાના છ ડિપ્લોમેટ્સને દેશ છોડી જવાના આદેશ આપ્યા ભારતે કેનેડાના કાર્યકારી હાઈ કમિશનર સ્ટીવર્ટ વ્હીલર ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેવર્ટ ફર્સ્ટ સેક્રેટરી મેરી કેથરીન જોલી ફર્સ્ટ સેક્રેટરી સચિવ લેન રોઝ એડમ જેમ્સ પાઉલ ઓર જુએલાને ઓગણીસ ઓક્ટોબર રાતના બાર વાગ્યા સુધીમાં ભારત છોડી જવાનો આદેશ કર્યો તો આ તરફ વિદેશી બાબતોના નિષ્ણાત નિશિત પટેલે કેનેડામાં રહેતા ભારતીયોને સૂચન કર્યું કે કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ કોઈ ગભરાવવાની જરૂર નથી હાલમાં જો કેનેડામાં કોઈ પણ જગ્યાએ વિરોધ થતો હોય તો ત્યાં જવાનું ટાળવા ભારતીયોને સલાહ આપી સાથે જ સુરક્ષાને લઈ પણ તકેદારી રાખવા ભારતીયોને નિશિત પટેલે સૂચન કર્યું It is obvious that the government of India made a fundamental error in thinking that they could engage in supporting criminal activity against Canadians here on Canadian soil, whether it be murders or extortion or other violent acts. It is absolutely unacceptable for any country, any democracy. that upholds the rule of law. તો કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત વિરુદ્ધ ઓકિલા ઝેરથી આક્રોશ ફેલાયો છે વિદેશી બાબતોના નિષ્ણાત એચ એમ શાહની પ્રતિક્રિયા ભારત સરકારનો નિર્ણય ખૂબ જ ગંભીર અને કઠોર હોવાની વાત તેમણે કહી આ ડિપ્લોમેટિક પગલું ખૂબ જ મોટું છે આ વાત પણ તેમણે જણાવી છે ભારત સરકારનો આજે જે નિર્ણય આવ્યો છે કે કેનેડાથી હાઈ કમિશનર અને ડિપ્લોમેટિક સ્ટાફને પાછા બોલાવવામાં આવશે એ ખરેખર શોકિંગ ન્યૂઝ છે કેનેડા ઇન્ડિયા રિલેશનમાં કેનેડા ઇન્ડિયા પોલિટિકલ રિલેશન ટ્રેડ રિલેશન માટે આ ડાર્કેસ્ટ ડે છે કેનેડા ઇન્ડિયાના રિલેશન સ્ટ્રોંગ રિલેશન હતા અને છે પણ આ છેલ્લા ચૌદ પંદર મહિનાથી જે વસ્તુ થઈ એમાં ભારત સરકારે આ બહુ સ્ટ્રોંગ અને બોલ્ડ સ્ટેપ લીધું છે એ ખરી રીતે જી સેવન કન્ટ્રીઓમાંથી પોતાના ડિપ્લોમેટિક સ્ટાફને કેનેડા ઇઝ અ પાર્ટ ઓફ જી સેવન અને જી સેવન કન્ટ્રીમાંથી પાછા બોલાવવા આની અસર કેનેડા ઇન્ડિયા રિલેશન પર તો થશે કેનેડા ઇન્ડિયા ટ્રેડ રિલેશન પર બી થશે આગળ એની અસર ક્યાં પડશે હજી કોઈને ખ્યાલ નથી કે શું શું સ્ટાફ અને શું શું સર્વિસો બંધ થશે ઇન્ડિયન હાઈ કમિશન છે ઇન્ડિયન કોન્સુલ જનરલ છે એનો હજી વિસ્તારપૂર્વક ખ્યાલ આપવામાં આવ્યો નથી પણ આપણે એક જ વસ્તુ વિચારવાની છે અને આ વિચારવા જેવી વસ્તુ છે કે ભારતે કે કેનેડાથી પોતાના ડિપ્લોમેટિક સ્ટાફને બોલાવ્યા જે કેનેડા જી સેવન કન્ટ્રીમાં છે ભારત બાકીના જી સેવન કન્ટ્રીને કંઈ મેસેજ આપી રહ્યો છે સ્ટ્રોંગ સંદેશો આપી રહ્યો છે આ વિચારવાનું છે આ જે બોલ સ્ટેપ અને ડિપ્લોમેટિક સ્ટેપ જે ભારતે લીધું છે એ જી સેવન કન્ટ્રીને બી કંઈ મેસેજ આપી રહ્યો